नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे चेन द टेक्स्ट में मिक्स एक्सरसाइज करीशुं। अगाउ आपणे एक्टिव वॉइस में पेसिव वॉइस में रूपांतर करवा माटे ना नियमों जोया, एनी एक्सरसाइज करी। त्यार पछी आपणे जाति बदलवी एटले के चेन द जेन्डर, एक वचन बहुवचन बदलवू एटले के सिंग्युलर प्लुरल, અને ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલવો, આ બધાની ચર્ચા અગાઉ આપણે કરી ગયા અને બધાની થોડી ઘણી એક્સરસાઇઝ પણ આપણે કરી। આજે આપણે આ દરેક પ્રકારના જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વિશે આ મિક્સ એક્સરસાઇઝમાં વિસ્તારપૂર્વક સમજીશું। તો શરૂ કરીએ ચેન્જ ધ ટેક્સ મિક્સ એક્સરસાઇઝ। एक उदाहरण द्वारा इन्हें समझिए। वी गेट वुड फ्रॉम द ट्रीज, ट्रीज गिव शेड टू बर्ड्स एंड एनिमल्स, वी शुड ग्रो मोर ट्रीज, वी मस्ट नॉट कट ट्रीज। आ एक पेरेग्राफ आपने आपेलो छे, जोईए एमां शुं फेरफार करवानो छे। स्टार्ट लाइक धीस करीने आपने एने आप्युं छे, वुड इज गॉट। અહીંયા સમજો, વુડથી વાક્યની શરૂઆત કરી છે, પછી ટુ બીનું રૂપ છે, પછી ગોટ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ છે। એના પરથી આપણને ખ્યાલ આવે કે વાક્યને આપણે પેસિવમાં ફેરવવાનું છે। વુડ કર્મ છે જે વાક્યની શરૂઆતમાં છે। વી ગેટ વુડ ફ્રોમ ધી ટ્રીઝ એક્ટિવ વોઇસનું વાક્ય છે, એને પેસિવમાં ફેરવવાનું કીધું છે। એનો અર્થ એવો થયો કે આખા પેરેગ્રાફને આપણે પેસિવમાં ફેરવવાનો છે। હવે પેસિવમાં ફેરવવા માટેના નિયમો તો આપણે જોયા, છતાંય એકવાર એને આપણે રિપીટ કરી લઈએ। તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા પહેલાં આપણે એ જે તબક્કા છે એના જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને યાદ કરી લઈએ। સૌ પ્રથમ ક્રિયાપદને પ્રશ્ન પૂછી કર્મ શોધો। ક્રિયાપદને વોટ વડે, હુમ વડે, હુ સિવાય કોઈ પણ ડબલ્યુએચ શબ્દ વડે પ્રશ્ન પૂછી શકાય અને કોઈ પણ કર્મ વડે વાક્ય બનાવી શકાય। કર્મને વાક્યની શરૂઆતમાં લખો, કર્મના વચન અને વાક્યના કાળ મુજબ ટુ બીનું રૂપ લખો, ટુ બીનું રૂપ લખ્યા પછી પીપીનું રૂપ લખો એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ લખો। બીજું કોઈ કર્મ હોય તો પીપીના રૂપ પછી તરત જ લખો। કેટલાક શબ્દો પીપીના રૂપ સાથે જોડાતા હોય તો એ શબ્દો લખો। અંતે બાય લખી કરતા કર્મ વિભક્તિમાં લખો, અને જો કર્તા તરીકે કોઈનું નામ હોય તો નામ જ રહેવા દો। અંતે અન્ય શબ્દો જો આગળ ન લખ્યા હોય તો લખો। આ આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાના જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને યાદ કર્યા। હવે આપણે આ જે પેરેગ્રાફ છે એને પેસિવ વોઇસમાં ફેરવીએ। વી ગેટ વુડ ફ્રોમ ધી ટ્રીઝ, અહીંયા શરૂઆતમાં એણે વુડ આપ્યું છે, પછી ટુ બીનું રૂપ છે ગોટ છે, તો જોઈએ એનો જવાબ શું બને છે। વુડ ઇઝ ગોટ ફ્રોમ ધી ટ્રીઝ બાય અસ, વાક્યની શરૂઆતમાં કર્મ સાદો વર્તમાન કાળ છે, ગેટ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ટુ બીનું રૂપ ઇઝ, ક્રિયાપદ છે ગેટ એનું ભૂતકૃદનનું રૂપ ગોટ। ફ્રોમ ધી ટ્રીઝ અન્ય શબ્દો પીપીના રૂપ સાથે જોડાય છે તો એને પીપીના રૂપ સાથે આપણે જોડી દીધા ફ્રોમ ધી ટ્રીઝ। અગાઉ પણ આપણે જોયું હતું કે અન્ય શબ્દો જેવા કે બાયથી શરૂ થતા હોય,
टू छे, फोर छे, फ्रॉम छे वगैरह थी शुरू थता अन्य शब्दों हो तो ईपीपीना रूप साथ जोड़ाता हो एटले आपणे अहींया गॉट पछी फ्रॉम दी ट्रीज जोड़ी दीधुं अने अंते बाय अस वी करता छे तो एनुं कर्म विभक्तिनुं रूप अस। वी गेट वुड फ्रॉम दी ट्रीज एनुं पेसिव बन्युं वुड इज गॉट फ्रॉम दी ट्रीज बाय अस। बीजुं वाक्य ट्रीज गीव शेड टू बर्ड्स एंड एनिमल्स એનું પેસિવ શેડ ઇઝ ગીવન ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ધ ટ્રીઝ અહીંયા કર્મ તરીકે શેડ છે તો શેડ લખો સાદો વર્તમાનકાળ છે એટલે ટુ બીનું રૂપ ઇઝ ક્રિયાપદ ગીવ છે તો એનું ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ ગીવન અહીંયા ફરી પાછા અન્ય શબ્દો પીપીના રૂપ સાથે જોડાય છે તો એને જોડી દીધા ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ધ ટ્રીઝ કરતા જે અંતે લખ્યો। આગળનું વાક્ય વી શુડ ગ્રો મોર ટ્રીઝ આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ। સિમ્પલ મોડલ ઓક્ઝિલરીનું વાક્ય છે સાદા સહાયકારક ક્રિયાપદનું વાક્ય છે કરતા પછી મોડલ ઓક્ઝિલરી ક્રિયાપદનું મૂળરૂપ મોર ટ્રીઝ કર્મ તો વાક્યની શરૂઆત મોર ટ્રીઝથી કરશું। મોર ટ્રીઝ શુડ ફરજિયાત બી ગ્રોનું ભૂતકુદનનું રૂપ ગ્રોન બાય અસ વી શુડ ગ્રો મોર ટ્રીઝ મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ સિમ્પલ મોડલ એક્ઝિલરી છે યાદ રાખો। સિમ્પલ મોડલ એક્ઝિલરી હોય તો પેસિવમાં મોડલ એક્ઝિલરી પ્લસ બી પ્લસ પીપીનું રૂપ લખાય। વી મસ્ટ નોટ કટ ટ્રીઝ આપણે વૃક્ષોને કાપવા ન જ જોઈએ આ વાક્ય પણ મોડલ ઓક્ઝિલરીનું છે તો આમાં પણ આપણે એ જ રીતે કરશું। કર્મ તરીકે ટ્રીઝ છે તો ટ્રીઝ વાક્યની શરૂઆતમાં પછી મોડલ એક્ઝિલરી મસ્ટ નકાર વાક્ય છે તો નોટ બી પીપીનું રૂપ કટનું પીપીનું રૂપ કટ જ બાય અસ વુડ ઇઝ ગોટ ફ્રોમ ધી ટ્રીઝ બાય અસ શેડ ઇઝ ગીવન ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ધ ટ્રીઝ મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ ટ્રીઝ મસ્ટ નોટ બી કટ બાય અસ આ એક પેરેગ્રાફનું આપણે પેસિવ કર્યું। બીજો પેરેગ્રાફ જોઈએ વોટ હેવ યુ બોટ ફ્રોમ ધી બુક ફેર આઈ હેવ બોટ નથિંગ ધેન વાય ડીડ યુ વિઝિટ ઇટ આઈ વિઝિટેડ ઇટ ટુ પાસ માય ફ્રી ટાઈમ જોઈએ આ પેરેગ્રાફમાં શું ફેરફારો કરવાનું કહે છે। સ્ટાર્ટ લાઇક ધીસ તરીકે આપણને એણે આપ્યું છે વોટ હેવ બીન બોટ પ્રશ્ન વાક્ય છે વોટવાળું છે વાક્યની શરૂઆતમાં વોટ આપેલું છે। આપણા નિયમ પ્રમાણે આપણે જોઈએ તો બોટ એ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ છે બાયનું ભૂતકૃદનનું રૂપ છે બાય એટલે ખરીદવું શું ખરીદવું તો કર્મ એણે આપેલું નથી તો કર્મ પૂછવા માટે આપણે વાક્યની શરૂઆતમાં વોટ જ લખીશું। વોટ લખ્યા પછી પ્રશ્ન વાક્ય છે તો ટુ બીન રૂપ પહેલાં લખાય તો હેવ બીન વાક્યની શરૂઆતમાં મીન્સ કે વોટ પછી વાક્યની શરૂઆતમાં વોટ પ્રશ્ન વાક્ય છે તો ટુ બીન રૂપ હેવ બીન પછી પીપીનું રૂપ બોટ જે ઓલરેડી એણે આપેલું છે પૂર્ણકાળ છે એટલે બોટ એનો અર્થ એ થયો કે વાક્યને પેસિવમાં ફેરવવાનું છે। જોઈએ એનો જવાબ વોટ હેવ બીન બોટ ફ્રોમ ધી બુક ફેર અન્ય શબ્દો પીપી સાથે જોડાય છે તો એને જોડી દીધા છે ફ્રોમ ધી બુક ફેર બાય અસ। મિત્રો આ એક ડબલ્યુ એચ પ્રશ્ન વાક્ય છે એટલે
सादा वाक्य करता थोड़ू अलग बने छे। नव कई नथी, कर्म आपेलू नथी, वट थी प्रश्न पूछो छे तो कर्म नी जग्याए आपणे वट ज लखवानुं। प्रश्न वाक्य होय तो टूबीनुं रूप पहेला आवे एटले टूबीनुं रूप लिखू, पछी क्रियापदनुं भूतकુદરનું रूप लिखू, भूतकુદરના रूप साथे अन्य शब्दों जोड़ाय छे तो ए लख्या बाय अने करता। याद राखो पेशीओमां फेरवो तो पण प्रश्नवाक्यनुं प्रश्नवाक्य ज रही, ए विधानमां फरे नहीं। घणा विद्यार्थीओमां एवी गैरसमजण होय छे, पेला डायरेक्ट इनडायरेक्ट स्पीचना नियम प्रमाणे के प्रश्नवाक्य विधानवाक्यमां फरी जाय, पण अहींया एक्टिव वॉइसमांथी पेसिव वॉइसमां फेरवती वखते प्रश्नवाक्यनुं प्रश्नवाक्य ज रहे छे। बीजुं वाक्य जोईए, आई हैव बॉट नथिंग, आई हैव बॉट नथिंग, सीम्पल वाक्य छे, पूर्ण वर्तमान कालनुं वाक्य छे, पूर्ण वर्तमान कालनुं वाक्य छे, कर्म नथिंग छे तो वाक्यनी शुरुआत नथिंग थी करीशुं। नथिंग हेज़ बीन, कर्म नथिंग छे जे त्रीजो पुरुष एक वचन गणाय छे एटले हेज़ बीन, क्रियापदनुं भूतकુદરનું रूप बॉट ऑलरेडी एने आप्युं छे, बाय मी करता आय छे एटले बाय मी। आगळनुं वाक्य, देन व्हाय डीड यू विजिट इट, तो पछी तमे शा माटे तेनी मुलाकात लीधी। देन अन्य शब्द वाक्यनी शुरुआत में आप्यो छे तो आपणे एने लखी दीधो। अहींया प्रश्न चिन्ह करवानुं रही गयुं छे, प्रश्न वाक्य छे, जो कि जवाबमां ऑलरेडी प्रश्न चिन्ह आपेलुं छे। अहींया देन व्हाय डीड यू विजिट इट, देन वाक्यनी शुरुआतमां डबल्यू एच प्रश्न छे तो डबल्यू एच शब्द वाक्यनी शुरुआतमां, सादो भूतकाळ छे तो सादा भूतकाळ प्रमाणे टूबीनुं रूप होज, कारण के कर्म ईट छे। देन व्हाय वॉज इट, विजिटनुं विजिटेड, बाय यू बाय लखी अने करता कर्म विभक्तिमां यू नो कर्म विभक्ति यूज। देन व्हाय वॉज इट विजिटेड बाय यू, तो पछी शा माटे तमे तेनी मुलाकात लीधी। पेसिवमां बोलवुं होय तो शा माटे तमारा द्वारा तेनी मुलाकात लेवाई एवो अर्थ थाय। आई विजिटेड इट टू पास माय फ्री टाइम, मैं तेनी मुलाकात मारो नवरासनो जे समय छे एने पास करवा माटे लीधी। तो सादा भूतकाळनुं वाक्य, कर्म ईट विजिटेड छे एटले सादो भूतकाळ समझी शकाय छे, ईट थी वाक्यनी शुरुआत, ईट सादो भूतकाळ एटले टूबीनुं रूप वॉज, विजिटेड क्रियापदनुं भूतकુદરનું रूप, टू पास माय फ्री टाइम अन्य शब्दो पीपी साथे जोड़ाय छे, प्रिपोजिशन टू तरीके आपेलुं छे एटले टू पास माय फ्री टाइम, अने अंते बाय मी करता आय छे एटले बाय मी। आगळ बीजुं एक वाक्य, ध ट्रीઝ ગીવ અસ મેની થિંગ્સ, વૃક્ષો આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે, ધે પ્રોવાઈડ શેલ્ટર ટુ બર્ડ્સ, તેઓ પક્ષીઓને આશ્રય આપે છે, શેલ્ટર એટલે આશ્રય એટલે રહેવાનું સ્થાન, વાય શુડ વી કટ ધેમ ડાઉન, આપણે શા માટે તેઓને કાપી નાખવા જોઈએ। જોઈએ આ પેરેગ્રાફમાં શું ફેરફાર કરવાનું કહે છે। સ્ટાર્ટ લાઈક ધીઝ તરીકે એણે આપ્યું છે, મેની થિંગ્સ આર ગીવન, એનો અર્થ એ થયો કે મેની થિંગ્સ કર્મ છે, વાક્યની શરૂઆતમાં લખ્યું છે એટલે આને પણ આપણે શું કરવાનું છે, પેસિવમાં ફેરવવાનું છે। મેની થિંગ્સ આર ગીવન ટુ અસ બાય ધ ટ્રીઝ, મેની થિંગ્સ કર્મ સાદો વર્તમાનકાળ એટલે ટુબીનું રૂપ આર, ગીવનું ગીવન
बीजू कर्म आपेलू छे अस, तो एने आपणे पीपीना रूप पछी लख्युं टू अस बाय ध ट्रीज। बे कर्मवाळू आपेलू वाक्य आव्युं छे, फरीथी समजीए। वाक्यनी शरूआतमां कर्म लख्युं, पछी टू बीनू रूप, पछी पीपीनू रूप। बीजू कर्म अस छे तो एने पीपीना रूप साथे टू थी जोड़ी दीधुं, गीवन टू अस बाय ध ट्रीज। मेनी थिंग्स आर गीवन टू अस बाय ध ट्रीज। दे प्रोवाइड शेल्टर टू बर्ड्स। सादो वर्तमान काल, कर्म शेल्टर, प्रोवाइड क्रियापदनु मूल रूप आपेलू छे एटले सादो वर्तमान काल समझी शकीए। शेल्टर इज प्रोवाइडेड टू बर्ड्स बाय धेम। अहीं शेल्टर कर्म सादा वर्तमान काल प्रमाणे टू बीनू रूप इज प्रोवाइडेड क्रियापदनू भूतकुदनू रूप, टू बर्ड्स अन्य शब्दों पीपी साथे जोड़ाया एटले आपणे जोड़ी दीधा बाय धेम। अने आपणे आवुं लखीए तो पण चाले, शेल्टर इज प्रोवाइडेड बाय धेम टू बर्ड्स। पण शक्य बने त्यां सुधी प्रोवाइडेडनी साथे आपणे टू बर्ड्स ने जोड़ी देशुं। આગળ, વાય શુડ વી કટ ધેમ ડાઉન? આપણે શા માટે તેઓને કાપવા જોઈએ? સિમ્પલ મોડલ એક્ઝિલરીનું વાક્ય, વાય વડે પ્રશ્ન પૂછેલો છે એટલે કે પ્રશ્ન વાક્ય છે। તો પ્રશ્ન વાક્યમાં ડબલ્યુએચ શબ્દ વાક્યની શરૂઆતમાં, પછી મોડલ એક્ઝિલરી છે તો મોડલ એક્ઝિલરી, પછી કર્મ દે, અહીંયા ધેમ છે, અહીંયા ધે। બી વાક્યરચના પ્રમાણે કટ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, સોરી કટ ડાઉન એટલે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, અને અંતે બાય અસ કરતા। વાય શુડ વી કટ ધેમ ડાઉન? વાય શુડ ધે બી કટ ડાઉન બાય અસ? આપણા દ્વારા શા માટે તેઓને કાપવા જોઈએ, અથવા આપણા દ્વારા શા માટે તેઓ કપાવા જોઈએ, એવો અર્થ થઈ શકે। આગળ જોઈએ, આઈ ઓલવેઝ હેલ્પ માય ફાધર। આઈ લર્ન રિટેનિંગ સ્કિલ્સ ફ્રોમ હિમ, હી ઇઝ વર્કિંગ ઇન અ શોપ। He does not live luxurious life, but we are enjoying working together. આ એક પેરેગ્રાફ છે, જોઈએ એમાં શું ફેરફાર કરવાનો। સ્ટાર્ટ લાઈક ધીઝ, આઈ ઓલવેઝ હેલ્પડ, આઈ ઓલવેઝ હેલ્પડ એવું આપેલું છે, એનો અર્થ એ થયો કે હેલ્પનું હેલ્પડ કર્યું છે। વાક્યની શરૂઆત બરાબર જ છે, આઈ ઓલવેઝ, પણ હેલ્પનું શું કર્યું છે, હેલ્પડ, એનો અર્થ એ થયો કે આપણે આ પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાનો છે। તો જોઈએ એનો જવાબ, આઈ ઓલવેઝ હેલ્પડ માય ફાધર, હેલ્પનું હેલ્પડ। પહેલાં વાક્યમાં આપણે બહુ વધારે કંઈ કરવાનું નથી, ખાલી માય ફાધર પાછળ લખી દેવાનું છે। બીજું વાક્ય, આઈ લર્ન રિટેનિંગ સ્કિલ્સ ફ્રોમ હિમ, વર્તમાન કાળ છે। આઈ લર્ન રિટેનિંગ સ્કિલ્સ ફ્રોમ હિમ, કાળ સિવાયના કોઈ ફેરફાર આપણે અહીંયા કરવાના નથી। લર્નનું લર્નડ કર્યું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખી દીધું। આગળ, હી ઇઝ વર્કિંગ ઇન અ શોપ, તે એક દુકાનમાં કામ કરી રહ્યા છે। ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, તો એને આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવીશું। He was working in a shop. કઈ ફેરફાર વધારે કરવાનો નથી, ઇઝ ટુ બીનું રૂપ આપેલું છે, એની જગ્યાએ આપણે શું કરવાનું છે, વોઝ કરવાનું છે। બાકી આખું વાક્ય એઝ ઇટ ઇઝ, હી વોઝ વર્કિંગ ઇન અ શોપ। હી ડઝ નોટ લીવ લક્ઝરિયસ લાઈફ, તે વૈભવી જીવન જીવતા નથી। સાદો વર્તમાન કાળ ડઝ નોટ આપેલું છે, એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ તો હી ડીડ નોટ લીવ લક્ઝરિયસ લાઈફ,
ડઝ નું ડેડ કર્યું, વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ, અન્ય કોઈ ફેરફાર નહીં. બટ વી આર એન્જોઈંગ વર્કિંગ ટુગેધર, બટ વી વેર એન્જોઈંગ વર્કિંગ ટુગેધર. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. મતલબ કે આખો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવું, એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો એનો સાદો ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ. આગળ જોઈએ. ધ પ્રિન્સિપાલ કોલ્ડ નીતિન, હી રેન ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ બટ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ધ પ્યુન હેલ્પડ હિમ. આ એક સાદા ભૂતકાળનો પેરેગ્રાફ આપણને આપેલો છે. જોઈએ એમાં શું ફેરફાર કરવાનું કહે છે. સ્ટાર્ટ લાઇક ધીસ કરીને આપ્યું છે આપણને. ધ પ્રિન્સિપાલ કોલ્સ, કોલ્ડનું કોલ્સ કર્યું છે, એટલે કે સાદા ભૂતકાળને સાદા વર્તમાન કાળમાં ફેરવો છે. તો હવે આપણે આખા પેરેગ્રાફને સાદા વર્તમાન કાળમાં ફેરવીશું. જોઈએ એનો જવાબ. ધ પ્રિન્સિપાલ કોલ્સ કરતા, ધ પ્રિન્સિપાલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે સાદા વર્તમાન કાળ પ્રમાણે ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો. કોલ્સ નીતિન, ધ પ્રિન્સિપાલ કોલ્સ નીતિન. હી રેન ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ. નીતિન રન્સ ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ. અહીંયા હી નીતિન માટે વપરાયું છે, તો અહીંયા આપણે નીતિન લખી શકીએ, હી પણ લખી શકીએ. હી રન્સ, નીતિન કરતા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ફરી પાછું રનનું રન્સ. ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ. બટ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. બટ હી ફોલ્સ ડાઉન, ફેલ અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એનું આપણે શું કર્યું, ફોલ્સ કર્યું. ફેલ ડાઉન, ફોલ્સ ડાઉન. એન્ડ બ્રોક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બ્રેકનું, અહીંયા આપણે એનું શું કર્યું, બ્રેક્સ એસ પ્રત્યે લગાડીને. હિઝ લેગ ઇઝ એઝ ઇટ ઇઝ. ધ પ્યુન હેલ્પડ હિમ. હેલ્પડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એનું શું કર્યું, હેલ્પ્સ. ધ પ્યુન હેલ્પડ હિમ. ધ પ્યુન હેલ્પ્સ હિમ. ધ પ્યુન કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે ક્રિયાપદને એસ પ્રત્યય હેલ્પ્સ કર્યું. આગળ જોઈએ. ધ બોય હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક. હી ઇઝ રેડી ટુ ગો આઉટ. હી ડઝ નોટ વિશ ટુ લીવ એનીથિંગ સો હી હેઝ બ્રોટ એવરીથિંગ વિથ હિમ બિફોર અધર કમ્સ. આ પેરેગ્રાફમાં શું ફેરફાર કરવાનો છે આપણે જોઈએ. સ્ટાર્ટ લાઇક ધીસ કરીને એણે આપ્યું છે. ધ બોય હેડ ફિનિશ્ડ, હેઝ ફિનિશ્ડનું હેડ ફિનિશ્ડ કર્યું છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવો છે. તો વર્તમાનને ભૂતકાળમાં ફેરવો એવો અર્થ થયો, એટલે કે કોઈ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એને સાદા ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળમાં, અને ચાલુ વર્તમાન કાળ હોય તો એને ચાલુ ભૂતકાળમાં. મીન્સ કે જેટલું પણ વર્તમાન કાળ હોય એ બધાને આપણે ભૂતકાળમાં ફેરવવાનો છે. ધ બોય હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક. જોઈએ એનો જવાબ. ધ બોય હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. હેઝ પ્લસ પીપી, હેડ પ્લસ પીપી, અન્ય કોઈ ફેરફાર નહીં. હી ઇઝ રેડી ટુ ગો આઉટ. હી વોઝ રેડી ટુ ગો આઉટ. ઇઝનું વોઝ, બીજો કોઈ ફેરફાર નહીં. વર્તમાન ભૂતકાળ. હી ડઝ નોટ વિશ ટુ લીવ એનીથિંગ. હી ડીડ નોટ વિશ ટુ લીવ એનીથિંગ. આ પણ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, તો એને સાદા ભૂતકાળમાં. હી ડઝ નોટ નું ડીડ નોટ વિશ ટુ લીવ એનીથિંગ એઝ ઇટ ઇઝ. સો હી હેઝ
brought everything with him before other comes. ફરી પાછો પૂર્ણ વર્તમાનકાળ. So he had brought, has brought no had brought everything as it is, with him as it is, before other comes. સાદો વર્તમાનકાળ ફરીથી. બિફોર એઝ ઇટ ઇઝ, અધર કમ્સનું શું કર્યું, કેમ. તો આ રીતે આપણે કોઈપણ પ્રકારના પેરેગ્રાફને એણે જે સ્ટાર્ટ લાઇક ધીઝ આપેલું હોય, એમાં એણે જે શરૂઆત આપી હોય, એ શરૂઆતના આધારે આપણે પેરેગ્રાફને જે તે કાળમાં, જાતિમાં કે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકીએ છીએ.